કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકાના છસરા તાલુકામાં રાજકીય ઝઘડામાં થયેલ લોહીયાળ જંગમાં મોતને ભેટેલા છ પૈકી મુસ્લિમ મહિલા સરપંચના પુત્ર અને સસરાની દફનવિધિ દરમિયાન વાતાવરણ ન દોહોળાય તે માટે બંને મૃતકોને ભુજના ભીડનાકા પાસે આવેલા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી મુદ્રા તાલુકાના ખોબા જેવડા છસરા ગામમાં ચૂંટણીની અદાવતમાં ખેલાયેલા લોહીયાળ જંગમાં અહીં સમાજના ચાર પિતરાઈ ભાઈઓ તથા સામાપક્ષે મુસ્લિમ મહિલા સરપંચના પુત્ર આબિદ આરબ અને આદમ અબ્દુલ્લા બુલિયાનું મોત નીપજ્યું હતું સમગ્ર પંથકમાં ચકચાર જગાવનાર એવા આ ખૂની ખેલમાં મોતને ભટેલા મુસ્લિમ સમાજના દાદા અને દફર વિધિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંને મૃતકોની વિધિ ભુજ ખાતે આવેલ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી આ દફન વિધિ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા સામૂહિક હુમલો થતા જે ઘટના બની છે તે ખરેખર દુખનીય છે અમે એને નિંદા બે સમાજમાં જે આ જે કરુણ ઘટના બની ખરેખર નિંદાને લાયક છે પણ જે આવી ઘટનાઓ બને છે છેલ્લા પંદર દિવસ પહેલા પણ સરપંચના પતિ અને સરપંચે જે એક ફરિયાદ આપી હતી જેના સ્વરૂપે જો કડક પગલા લેવાના હોત તો આવું આ હત્યાકાંડ ન થાત રહી વાત આજ રોજ અમે ગામના સરપંચની એક ખેલદીલી તમે જોઈ શકો છો કે પોતાના જવાન જોત દીકરો અને એમના સસરા જ્યારે મરણ પામતા હોય ત્યારે પણ તેમને એક ચિંતા એ હતી કે મારા ગામનું ક્યાં વાતાવરણ ન બગડે હું મારા જવાન દીકરાને અને મારા સસરાને મારું કુટુંબ જેટલો અહીંયા છસરામાં છે એનાથી ચાર ગણું ભુજમાં છે હું મારા દફનવિધિ ભુજમાં કરીશ અને કોઈના ડરથી નહીં ફક્ત ને ફક્ત એક શાંતિ જળવાઈ રહે ખીસરા ગામની અંદર હિન્દુ મુસલમાનમાં શાંતિ જળવાઈ રહે એના માટે એમણે આ જે પગલું ભર્યું છે ખરેખર એક વખાણવાને લાયક છે જ્યારે જવાન જોત દીકરો જેનો ગુજરી જતો હોય અને ગામ છોડી અને બીજી જગ્યાએ દફનવિધિ કરવી સાહેબ બહુ મોટી વાત છે આપના માધ્યમ દ્વારા બીજી પણ એક વિનંતી કરશું કે તંત્ર આવા જે બનાવો બને છે એને કડક શબ્દોમાં કડક વલણ અપનાવશે ત્યારે જ આવા તત્વો સાંખી અને દૂર રહેશે માટે જે બનાવ બન્યો છે એ ખરેખર નિંદાને લાયક છે અને બધી સમાજોને સાથે રહીને આવા તત્વોને આવા બનાવોને જો દૂર રાખવું હશે તો બધાને સાથે રહીને જેવી રીતે સરપંચ મુસ્લિમ સમાજ અને ગામના બધા બુદ્ધિજીવી વર્ગોએ આવો નિર્ણય લેતા હોય કે ભાઈ ચાલો આપણે દફનવિધિ બીજી જગ્યાએ કરીએ એનાથી એક વધારેમાં વધારે જેને કહીને સારું કામ કહેવાય તો મારી હિન્દુ અને મુસ્લિમ બધા આગેવાનોને બધા પ્રજાને વિનંતી છે કે કચ્છમાં શાંતિ બનાવવી હશે તો તમારે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવી પડશે અને આ બનાવો ખરેખર એક બહુ કરુણ ઘટના કહેવાય કચ્છ માટે કે આ હત્યાકાંડ છે નરસહાર છે અને આવી જો ઘટનાઓ બનતી હોય ને સરપંચના ઘરે જો હું તમને કહું હુમલો થતો હોય તો કેટલી હદે વ્યાજબી છે પોલીસ તંત્રને ફરીથી વિનંતી કરીશ કે આ બનાવ બન્યો છે એક રાજકીય છે તેને કોઈ કોમી કે ધાર્મિક રૂપ ના આપો એના માટે ખાસ વિનવું છું અને બીજું કે આ બનાવ બન્યો છે તો ફક્ત ને ફક્ત બે કુટુંબો વચ્ચે બન્યો છે હિન્દુ ખાતરી માટે કલેક્ટર લેટર સ્વરૂપે લેટર અખિલ કચ્છ સુની મુસ્લિમ સમિતિ આપ્યું છે કે ભાઈ છસરા ગામની અંદર જ્યાં સુધી શાંતિ જળવાય નહીં ત્યાં સુધી એસઆરપીનો બંદોબસ્ત રાખો અને કોઈ નિર્દોષ માણસને આનો ભોગ ન બનવું પડે તેની ખાસ તાકીદી લેવા તંત્રને પોલીસ તંત્રને અને આમ પ્રજાને પણ એક વિનંતી કરીએ છીએ અમે એક મુસ્લિમ સમાજના જવાબદાર વ્યક્તિઓ તરીકે માટે કચ્છને જો શાંતિમાં રહેવું હશે તો અમુક બાંધછોડ કરવી પડશે એને ધ્યાને લઈ આપના માધ્યમ દ્વારા પણ અમે પોલીસ તંત્રને તંત્રને વિનંતી કરીએ છીએ કે આવા બનાવો ન બને એના માટે કડક પગલાં લ્યો કારણ કે કડક પગલાં લેશો આજથી પંદર દિવસ પહેલા દારૂ પી અને મસ્જિદની બાજુમાં સરપંચનો ગુનો તો એટલો જ છે ને કે એને ટોક્યું છે ત્યાં કે દારૂ મસ્જિદની બાજુમાં ન અને એની નામ જોગ ફરિયાદ પોલીસ તંત્રમાં થયેલી છે ત્યારે જો એને બાંધછોડ કરી અને નલમ વલમ અપનાવાથી આવું બનતું હોય ત્યારે આ નરસાર થાય છે એના માટે જવાબદાર કોણ છે આપ સમજી શકો છો